22 જાન્યુઆરીને સોમવારે દ્વારિકા નગરી સોસાયટી ભાગ 2માં સોસાયટીના તમામ સભ્યો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક ખુશીના પ્રસંગે સોસાયટીમાં બહુઆયામી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં તમામ બહેનોએ સાથે મળી ભગવાન શ્રી રામ અને માતા સીતાની રંગોળી તૈયાર કરી હતી, તેમજ સોસાયટીમાં દીપોત્સવનું આયોજન કર્યું હતું. દિવાળી જેવા જ હર્ષોલ્લાસપૂર્વક વાતાવરણમાં ખૂબ જ આનંદ અને ખુશીથી સૌએ સાથે મળી ઉજવણી કરી હતી, તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જીવન આદર્શો અને જીવન મૂલ્યો પણ આપણા સૌમાં ઉતરે એવી ભાવના પણ સૌએ પ્રગટ કરી હતી. 500 વર્ષની એક રાહ જોયા પછી આવો એક સુવર્ણ અવસર આપણા બધાના જીવનમાં આવ્યો છે. આજના આ સુવર્ણ પ્રસંગે અમારી દ્વારકા નગરી સોસાયટી ભાગ 2 રાણીની વાવ રોડ પાટણ ખાતે સોસાયટીના તમામ સભ્યોએ મળીને દિવાળીનો તહેવાર ઉજવીએ એનાથી પણ વધારે ઉત્સાહ સાથે આપણી આ રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા એક દિવાળીથી પણ અતિ ઉત્સાહિત માહોલનું સર્જન કર્યું છે અને તમામ સભ્યોએ સાથે મળી એક અસંખ્ય દીવડા પ્રગટાવ્યા છે. સરસ મજાની રામ પ્રભુની રંગોળી પણ પૂરી છે અને તમામ સભ્યોએ સાથે મળી અને અહીંયા જમવાનું બનાવ્યું છે અને બધા જ ભક્તો સાથે મળીને જમશે. આ સમયે આ અવસરે આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખાસ આભાર માનીએ કે આપણને આપણા જીવનમાં એક આવો અમૂલ્ય અવસર આપ્યો જેનાથી આપણે આ રામની પ્રતિષ્ઠાનું જે 500 વર્ષથી સપનું જોઈ રહ્યા હતા એ આજના આ સમયે આપણે પૂર્ણ કરી શક્યા. આ વાત અત્યારથી લઈને સદીઓ સુધી યાદ રાખવામાં આવશે કે 2024ની જાન્યુઆરીમાં 22મી તારીખે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર નિર્માણ થયું હતું. સમય વીતી જશે, આપણે કદાચ આવતીકાલે અને પછીના સમયમાં ના હોઈએ, પણ આવનારી પેઢીઓ પણ આપણા આ પ્રસંગને યાદ રાખશે અને એની જ ઉજવણીને અને એની જ આ તૈયારી ભાગરૂપે આવી સરસ મજાની ઉજવણી સોસાયટીના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી છે.